हाय फ्रेंड्स, निलकंठ विद्यापीठ यूट्यूब चैनल में आपनो हार्दिक स्वागत छे। आजे आपणे चैप्टर नंबर 11 मां ट्रांसपोर्ट इम्प्लांट मां लेक्चर नंबर 12 जे छे एना विशे अभ्यास करवानो छे, जे छेल्लो लेक्चर चैप्टरनो छे। आ चैप्टर अभ्यासक्रममांथी जे छे काढी નાખેલું છે, પણ આ ચેપ્ટર નીટ માટે આપણે અગત્યનું છે, એટલે બધાએ ચેપ્ટર ફરજિયાત જે છે કરવાનું છે। 11મું થી બોર્ડમાં જે છે પૂછાતું નથી, પણ આપણે નીટ માટે 11માંના બધા ચેપ્ટર જે છે ભણવાના છે। એટલે ચેપ્ટરનો છેલ્લો લેક્ચર છે, ખૂબ અગત્યનો લેક્ચર છે, એટલે ખાસ જે છે ધ્યાન આપજો। હવે આપણે સરસા કરી અન્નવાહકમાં વહન, अन्नवाहक पेशी जे वनस्पति में आवेली छे एमां वहन तो कई दिशा में थाय। पहला आपेलो छे शब्द स्त्रोत। स्त्रोत नो मतलब थाय पर्णवाळो जे भाग जे छे एमां कोई पण शर्करानुं निर्माण थाय छे, એટલે નિર્માણ થતું જે ભાગ જે છે એનું નામ આપણે આપ્યું સ્ત્રોત। એટલે સ્ત્રોતથી સિંક તરફ, સિંક એટલે થાય મૂળવાળો ભાગ, સ્ત્રોત એટલે ખાસ યાદ રાખજો, સ્ત્રોત એટલે કયો ભાગ થાય તો કે પર્ણવાળો ભાગ જ્યાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે। સિંક એટલે કયો ભાગ થાય તો કે સિંક એટલે ખાસ યાદ રાખજો જ્યાં ખોરાક વપરાય છે, અને ખોરાક ક્યાં થાય છે, સંગ્રહ થાય છે, ખોરાકનું નિર્માણ થાય એ સ્ત્રોત વાળો, અને ખોરાક વપરાય અને સંગ્રહ થાય એ કયો છે, સિંક વાળો ભાગ। એટલે બંને ભાગ જે છે નામ યાદ રાખજો, કઈ બાજુ વહન થાય તો કે ભાઈ સ્ત્રોત થી સિંક તરફ જે છે એનું વહન થાય, ખોરાકનું જે છે વહન થાય। તો આ એક દિશા થઈ। ઘણીવાર વસંત ઋતુમાં જે છે એ પર્ણ ખરી જાય અને નવી કલિકાનું નિર્માણ થતું હોય, એટલે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય નહીં, ત્યારે કલિકાની વૃદ્ધિ માટે એને ખોરાકની જરૂર પડે, તો મૂળમાં જે ખોરાક સંગ્રહ થયેલો છે એ સિંકથી સ્ત્રોત તરફ ઘણીવાર જે છે એ વહન થાય, તો આ અન્નવાહકમાં જે વહન થાય છે એવા વહનને નામ આપ્યું દ્વિમાર્ગી વહન। કયું છે તો કે ખાસ યાદ રાખજો, દ્વિમાર્ગી વહન, એટલે બંને તરફ જે છે અન્નવાહકમાં થાય। જ્યારે જલવાહક જે છે, જલવાહક આપણે જોઈ, જલવાહક, જલવાહક પેશીમાં જે આપણે જોયું કે ભાઈ જલવાહક પેશી જે છે એમાં માત્ર કઈ બાજુ થતો તો કે ભાઈ મૂળવાળો જે ભાગ જે છે, મૂળવાળો ભાગ ત્યાંથી કઈ બાજુ તો કે પર્ણવાળા બધા ભાગો તરફ જે છે એનું વહન થતું, તો ખાસ યાદ રાખજો પાણી, ખનીજ, ક્ષારો, ત્યાર પછી અંતઃસ્ત્રાવો, એવા બધા જરૂરી જેટલા ઘટકો હતા એ બધા ઘટકોનું વહન જે છે એ નાઇટ્રોજનયુક્ત પદાર્થો, એ બધા ઘટકોનું વહન જે છે એ જલવાહકમાં થતું। અન્નવાહકમાં ક્યાં ક્યાં ઘટકોનું વહન થાય એ ખાસ યાદ રાખવાનું છે। આમાં જ્યારે મૂળમાંથી નિર્માણ પામતા અંતઃસ્ત્રાવો જે છે આ બધા, એ અંતઃસ્ત્રાવો કઈ બાજુ લઈ જતી જલવાહક, પ્રકાંડ તરફ, કારણ કે પ્રકાંડના ટોચ ભાગે કે જ્યાં વૃદ્ધિ પામતા ભાગો છે એ તરફ જે છે લઈ જતી। પણ ઘણા અંતઃસ્ત્રાવો એવા છે કે પ્રકાંડવાળા ભાગમાં જે છે નિર્માણ થતા છે, તો એ પાછા કોના મારફતે આવે તો કે એ મારફતે આવે અન્નવાહક, એટલે આપણે આ જે ભીણ્યું છે આ કોના મારફત છે તો કે આ ભણી છે અન્નવાહક, અત્યાર સુધી આપણે જલવાહકનું જે છે એ ભણી ગયા। અન્નવાહક અને જલવાહક પેશી જે છે એ આપણે ચેપ્ટર નંબર 7માં ડિટેલમાં જે છે વનસ્પતિ પેશી એમાં અભ્યાસ કરવાનો છે। તો આપણે શરૂ કરીએ કે ખોરાક એટલે મુખ્યત્વે શર્કરાનું વહન અન્નવાહક પેશીઓ દ્વારા કઈ બાજુ, સ્ત્રોત એટલે કે ઉદ્ગમ સ્થાન કે જ્યાંથી ખોરાકનું નિર્માણ થાય છે, ત્યાંથી જરૂરિયાતવાળા પ્રદેશ એટલે કે સિંક તરફ થાય છે, એટલે સ્ત્રોતથી સિંક તરફ। સામાન્ય રીતે સ્ત્રોતને વનસ્પતિનો તે ભાગ માનવામાં આવે છે જ્યાં ખોરાકનું સંશ્લેષણ થાય છે, ખોરાકનું સંશ્લેષણ ક્યાં થાય, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા પર્ણમાં, કારણ કે પર્ણવાળા ભાગમાં શું હોય, હરિતકણ। જેમ કે પર્ણ અને સિંક એટલે કે જરૂરિયાતવાળો વિસ્તારનો પ્રદેશ, સિંક એટલે કયો થાય તો
के जरूरियत वालों जैसे स्थानों पर देखे। आते भाग से कि जहाँ खोराक एकत्रित थाय से एटले के जमा थाय से, परंतु आ स्त्रोत अने सिंह पोतानी भूमिकाओ ऋतु तेमज जरूरियात ने अनुसरीने बदलाय। एटले वहन जो मैं कीधुं तुं ने कि वसंत ऋतु होय तो पाछुं वहन ऊंधुं थई जाय अन भागमां, एटले जरूरियात ने अनुसरीने वहनની દિશા જેસે બદલાય। એટલા માટે વહનની દિશા કેવી હોય? દ્વિદિશીય અથવા દ્વિમાર્ગી। એટલે ખાસ યાદ રાખજો, અન્નવાહકમાં વહનની દિશા દ્વિમાર્ગી હોય, જ્યારે જલવાહકમાં વહનની દિશા કેવી હોય છે? એકમાર્ગી હોય છે। મૂળમાં એકત્રિત થયેલી શર્કરા જે છે એ વસંત ઋતુ ની શરૂઆતમાં ખોરાકના સ્ત્રોત બને છે। આ સમયે વનસ્પતિ પર નવી કલિકાઓ નું જે નિર્માણ થાય એ સિંકનું કામ કરે છે। નવી કલિકા જે છે એ નિર્માણ થાય એટલે પ્રકાશ સંશ્લેષણ નહીં થાય, તો પ્રકાશ સંશ્લેષણ નહીં થાય એટલે ખોરાકની જરૂર પડશે ને, તો મૂળમાંથી જે જમા થયો છે એ કઈ બાજુ આવશે? કલિકા તરફ। તો કલિકા ત્યારે એમ કામ કરશે, સિંકનું કામ કરે છે। પ્રકાશ સંશ્લેષણના ભાગોની વૃદ્ધિ તેમજ વિકાસના હેતુસર ઊર્જાની આવશ્યકતા હોય છે। આમ સ્ત્રોત અને સિંકના સંબંધ પર કેવા છે? તો કે પરિવર્તનશીલ, નીચે અને ઉપર તરફ। આથી વહન કેવું છે? દ્વિદિશીય। ઉધર્વ એટલે ઉપરની દિશા અને અધો એટલે નીચે તરફ, એટલે દ્વિદિશીય હોઈ શકે। જ્યારે જલવાહકમાં આપણે જોયું, જલવાહકમાં હંમેશા વહન નીચે તરફ એટલે નીચેથી ઉપર તરફ એટલે એક જ દિશામાં થાય છે। જો કે બાષ્પસર્જન દ્વારા પાણીનું વહન એક દિશામાં થાય છે, પરંતુ અન્નવાહક ના પ્રવાહીમાં ખોરાકના કણોનું વહન બધી જ દિશામાં થઈ શકે છે, કારણ કે સ્ત્રોત અને સિંહ શર્કરાનો ઉપયોગ સંગ્રહણ અને વિનિમય માટે સક્ષમ છે। એટલે ખાસ યાદ રાખજો, અન્નવાહકમાં પ્રવાહીમાં કોષરસમાં મુખ્યત્વે શું હોય? તો કે પાણી, સુક્રોઝ। સુક્રોઝ શું કામ હોય? તો સુક્રોઝ એક એવું રાસાયણિક સંયોજન જે છે રાસાયણિક રીતે નિષ્ક્રિય છે, પણ પાણીમાં કેવું છે? દ્રાવ્ય, એટલે એને કહેવાય નોન રિડ્યુસ શર્કરા। કેવી શર્કરા છે? સુક્રોઝ ડાયસેકેરાઇડ છે અને નોન રિડ્યુસ શર્કરા, કે જેના રાસાયણિક બંધારણમાં કાંઈ ફેરફાર કરી શકાય નહીં। રાસાયણિક રીતે નિષ્ક્રિય છે, પણ પાણીમાં પાછું શું છે? દ્રાવ્ય છે, એટલે એના બંધારણમાં જે છે રાસાયણિક રીતે કંઈ પણ ફેરફાર કરી શકાય નહીં, એટલે રાસાયણિક રીતે નિષ્ક્રિય, એટલે એને નામ આપ્યું નોન રિડ્યુસ શર્કરા। અને અન્નવાહકમાં પાણી, સુક્રોઝ, પરંતુ અન્ય શર્કરાઓ, અંતઃસ્ત્રાવો, એમિનો એસિડ વગેરે અન્નવાહક દ્વારા સ્થાનાંતરણ પામે છે। સ્થાનાંતરણ કોને કહેવાય? તો કે અન્નવાહક પેશીમાં જે ખોરાકનું વહન સ્ત્રોતથી સિંક તરફ વહન થાય છે એને નામ આપ્યું સ્થાનાંતરણ। ત્યાર પછીનો ટોપિક ખૂબ મહત્વનો, દાબ પ્રવાહ કે સામૂહિક વહનનો અધિક દર। આ ટોપિક જે છે સમજાવે છે કે કઈ રીતે પર્ણથી અન્નવાહક તરફ જે છે વહન થાય છે। તો આખો ટોપિક જે છે એક જ તમને ફિગરમાં સમજાવી દે, એક જ શાર્ટમાં જે છે હું તમને સમજાવી દઉં છું। એટલે આપણે પહેલા શાર્ટ જોઈ લઈએ પછી થિયરી જોશું। તો કે ભાઈ પહેલા કયો સિદ્ધાંત છે? તો કે સામૂહિક વહન અથવા તો કયો છે? તો કે દાબ સિદ્ધાંત, દાબ પ્રવાહ અથવા દાબ સિદ્ધાંત અથવા તો સામૂહિક વહન કઈ દિશામાં થાય? તો યાદ રાખજો, તો કે ભાઈ બંને દિશામાં, તો કે મુખ્યત્વે પર્ણ એટલે કયો ભાગ થાય? તો કે સ્ત્રોત, ત્યાંથી કઈ પેશી? તો કે અન્નવાહક પેશીમાં મૂળ એટલે કયો ભાગ થાય? સિંક તરફ। કઈ ભાગ તરફ? સિંક તરફ, સ્ત્રોતથી સિંક તરફ। અને ઋતુમાં ફેરફાર થાય ત્યારે પાછું વિરુદ્ધ દિશામાં, એટલે બંને દિશામાં જે છે એ વહન, એટલે વહન કેવું છે? દ્વિમાર્ગી વહન છે। હવે આપણે એ જોવાનું છે
કે આપણે અત્યારે જોવાનું છે સ્ત્રોત થી સિંક તરફ. તો પહેલા આપણે એ જોઈ લઈએ ભાઈ સ્ત્રોત જે ભાગ છે, સ્ત્રોત વાળો ભાગ, સ્ત્રોત વાળો ભાગ એમાં કોણ આવશે? તો કે એમાં આવશે પર્ણ. પર્ણ ની અંદર હરિતકણ, ન્યા કઈ ક્રિયા થાય? તો કે ન્યા ક્રિયા થાય પ્રકાશ સંશ્લેષણ. અને પ્રકાશ સંશ્લેષણ ની ક્રિયા લખો કે વાતાવરણમાંથી CO2 જમીનમાંથી પાણી શોષેલું છે એનો ઉપયોગ કરી કોની હાજરીમાં? તો કે સૂર્ય પ્રકાશ ની હાજરીમાં. અને કોની મદદથી? હરિત દ્રવ્ય. હરિત દ્રવ્ય એટલે થાય ક્લોરોફિલ, અને ક્લોરોપ્લાસ્ટ એટલે થાય હરિત કણ. બંનેના મતલબ જે છે યાદ રાખજો. શું બનાવે? તો કે કાર્બોદિત જેવા સંયોજનો CH2O એટલે એક પ્રકારનો ગ્લુકોઝ સહકાર્બન વાળો, પછી વાતાવરણમાં ઓટો મુક્ત કરે અને બાષ્પોત્સર્જન દ્વારા પાણી, જેથી કરીને ઉત્પેદન ખેંચાણ સિદ્ધાંત શું થાય? લાગુ પડે. આ જે બીનું શું બીનું? તો કે આ બીનું કાર્બોદિત. શું બીનું? કાર્બોદિત. હવે કાર્બોદિત નું ઈ કરે રૂપાંતર. શું કરે? તો કે રૂપાંતરણ. કારણ કે કાર્બોદિત ની એવું શર્કરા છે જેના બંધારણમાં પાછો ફેરફાર થઈ જાય, એટલે નોન રિડ્યુસ શર્કરામાં ફેરફાર કરે. જે રાસાયણિક રીતે સ્થાયી શર્કરા હોય એવી શર્કરા છે સુક્રોઝ. કઈ શર્કરા છે? સુક્રોઝ. સુક્રોઝ સ્વરૂપે શું થાય? તો કઈ કે સ્ત્રોત થી સિંક તરફ શું થાય છે? વહન. સ્ત્રોત થી સિંક તરફ જે છે એ શું થાય છે? વહન થાય છે. ક્યાં સ્વરૂપે? તો યાદ રાખજો સુક્રોઝ સ્વરૂપે. શું કામ સુક્રોઝ જ લીધું? તો કઈ સુક્રોઝ જે છે રાસાયણિક રીતે સ્થાયી છે. અને સુક્રોઝ કેવી શર્કરા છે? તો ખાસ યાદ રાખજો ડાયસેકેરાઇડ શર્કરા છે, અથવા તો નોન રિડ્યુસ શર્કરા. નોન રિડ્યુસ શર્કરા છે. રાસાયણિક રીતે કેવી છે? સ્થાયી છે, જેનો બંધારણમાં ફેરફાર થતો નથી. હવે જો હવે આપણે જોવાનું છે વહન. આ તો આપણે જોયું કે પર્ણમાં જે છે પ્રકાશ સંશ્લેષણ થાય, પ્રકાશ સંશ્લેષણ દ્વારા કાર્બોદિત બન્યું. કાર્બોદિતને આપણે એમાં રૂપાંતરણ કર્યું સુક્રોઝ. હવે આપણને ખબર પડી ગઈ સુક્રોઝ સ્ત્રોત થી કઈ તરફ લાવવાનું છે? સિંક તરફ. એટલે મૂળવા એ કઈ રીતે થાય છે એ હવે જે છે ખાસ યાદ રાખવાનું છે. તો અહીંયા હું જે છે ખાલી આ પેલા લખું. તો કે ભાઈ પર્ણ, પર્ણમાં બેનું પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન કઈ ક્રિયા? તો કે પ્રકાશ સંશ્લેષણ એની ક્રિયા દરમિયાન બેનું કાર્બોદિત, કાર્બોદિતને રૂપાંતરણ કર્યું એમાં. તો કઈ કે સુક્રોઝ. હવે ઈ સુક્રોઝને પર્ણથી કઈ બાજુ લાવવાનું છે? તો કે પર્ણથી આપણે લાવવાનું છે એને મૂળ તરફ. એટલે આ કયો ભાગ થાય? તો કે આ ભાગ થાય સિંક અને આ ભાગ થાય સ્ત્રોત. ને ઊંધું જો કદાચ ચું હોય, ઋતુ બદલે અને ઊંધું થાય, તો પાછો આ સિંક તરીકે વર્તે. કયો ભાગ? તો કે સ્ત્રોત તરીકે ઋતુ બદલશે ત્યારે સિંક થઈ જાય, પાછો આ કયો થઈ જાય? સ્ત્રોત. એટલે યાદ રાખજો. એટલે ખાસ જે છે એ યાદ રાખવાનું છે કઈ બાજુ, જ્યારે આપણે સમજીએ છીએ આ બાજુ જે છે એ સમજવાનું છે. હવે હું અહીંયા જે છે એની રચના દોરું છું જેથી કરીને તમારે સમજવામાં સરળતા રહી. પહેલા જે દોરું છું એ દોરું છું અનવાહકનો ભાગ. આ મેં દોર્યો અનવાહકનો ભાગ. આખી જે છે અનવાહક પેશી, અનવાહક પેશીના મુખ્ય બે બંધારણીય ઘટકો સાથી કોષ અને સાલની નલિકા. ક્યાં ક્યાં? તો કે સાથી કોષ અને સાલની નલિકા. આ જે ભાગ જે છે એને નામ આપણે આપીએ સાથી કોષ. આ ભાગ જે છે એને નામ આપીએ સાલની નલિકા. શું નામ આપ્યું? સાલની નલિકા. કયા ભાગને ખાસ યાદ રાખજો? આ ભાગને જે છે એ આપણે નામ આપ્યું સાલની નલિકા. આ ભાગને નામ આપ્યું આપણે સાથી કોષ. બે જે છે મેં અહીંયા
લાઈનો દોરી છે. હવે ત્યાર પછી તો કે ત્યાર પછી વચ્ચે થોડીક જે જે જગ્યા છે એ જગ્યાને આપણે નામ આપી દેતા. ત્યાર પછી વચ્ચે જે જગ્યા છે આ જગ્યા આ જે જગ્યા જેટલી ટપકા ટપકા કરું છું બધી જગ્યાને નામ આપણે આપ્યું યથા. યથા જે છે બીજી પેનથી ટપકા કરું રેડ પેનથી એટલે ખબર પડે આ યથાવાળો જે છે એ ભાગ છે જે જલવાહકને અનવાહકને શું કરે છે. તો કે જલવાહકને અનવાહકને જુદી પાડે છે. એટલે આ કયો ભાગ છે તો કે યથાવાળો ભાગ. આ બાજુ શું આવશે તો કે આ બાજુ જે છે એ દોરું છું જલવાહક. જલવાહકના મુખ્ય બે બંધારણીય ઘટકો જલવાહિની અને જલવાહિનીકી. આ દોરું જલવાહી આ જે છે એ છે જલવાહિની. જલવાહિનીકી બંને જે છે એ ભાગ અહીંયા દોર્યા છે. હવે આ નીચેનો ભાગ જે છે એ કયો છે તો કે આ નીચેનો ભાગ જે છે એ મૂળ વાળો ભાગ છે. ઉપરનો કયો છે સ્ત્રોત વાળો ભાગ. હવે સુક્રોઝ જે છે સુક્રોઝ સક્રિય વહન દ્વારા પહેલા આવે સાથી કોષમાં. સુક્રોઝ ક્યાં વહન દ્વારા તો ખાસ યાદ રાખજો એટીપી ની મદદથી. એટલે કયું વહન થાય સક્રિય વહન. હવે એટીપી ની મદદથી સુક્રોઝ આવે પહેલા સાથી કોષમાં. ત્યાંથી આવે સક્રિય વહન દ્વારા સુક્રોઝ સાલની નલિકામાં. સાલની નલિકા કોષ કેન્દ્ર ધરાવતી નથી. સાલની નલિકા સાલની નલિકા ત્યાં શું આવ્યો તો કે સુક્રોઝ. સુક્રોઝ ક્યાં આવ્યો તો કે સાલની નલિકામાં. એટલે ખાસ યાદ રાખજો સુક્રોઝ સાલની નલિકામાં આવ્યો. હવે અહીંયા આપણે જોઈએ તો કે પાણી જે છે એચ ટુ ઓ એમાં હોય તો કે જલવાહકમાં. તો કે આમાં પાણી જે છે એ વહન પામતું છે કઈ બાજુ તો કે ઉપર તરફ જે છે એ શું થતું હોય પાણીનું વહન મૂળથી કઈ બાજુ પ્રકાંડ બાજુ. તો હવે થશે શું તો કે હવે જ્યારે અહીંયા સુક્રોઝનું પ્રમાણ વધે આ ભાગમાં સુક્રોઝનું પ્રમાણ શું થયું વધ્યું. હવે અહીંયા દ્રવ્યનું પ્રમાણ વધે છે એટલે આપણને ખબર છે આ શ્રુતિનો નિયમ લાગુ પડે એટલે પાણી ક્યાં જતું રહે. તો કે પાણી જે છે અહીંયા એચ ટુ આવતું રહે. હવે સુક્રોજ પાણીમાં શું છે દ્રાવ્ય છે. તો હવે અહીંયા એક પ્રકારનું દ્રાવણ બની જાય. એ દ્રાવણ જે બને છે એ દ્રાવણ કેવું બને તો કે હાઇપરટોનિક. હાઇપરટોનિક શું બને છે દ્રાવણ બને છે. હવે હાઇપરટોનિક દ્રાવણ બનશે અથવા તો એનું બીજું નામ છે અધિસાંદ્ર દ્રાવણ. કેવું દ્રાવણ બન્યું તો કે અધિસાંદ્ર દ્રાવણ બન્યું. હવે આ દ્રાવણનું પ્રમાણ અહીંયા વધે. હવે પહેલાં તો જોવા ક્રિયા શું કામ થાય તો કે ભાઈ પહેલાં આશ્રુતિદાબ વધેલો હતો કારણ કે અહીંયા ખાલી સુક્રોઝ જ હતું. પહેલાં શું હતું તો કે આશ્રુતિદાબ વધેલો હતો એનું મેઇન કારણ શું હતું તો કે એનું મેઇન કારણ છે સુક્રોઝ. પહેલાં ખાલી સુક્રોજ હોય એટલે આશ્રુતિદાબ વધુ છે. આશ્રુતિદાબ વધુ છે એટલે પાણી કઈ બાજુ થાય દાખલ અંદર થાય. જેમ જેમ પાણી અંદર દાખલ થતું જાય એમ આશ્રુતિદાબ શું થાય ઘટતો જાય. આશ્રુતિદાબ શું થાય અહીંયા ઘટતો જાય. આશુંદાબ શું થાય તો કે આ ભાગમાં આશુંદાબ જે છે વધતો જાય કારણ કે પાણી અંદર વધતું જાય ને એના કારણે આ ભાગમાં જે છે દબાણ વધે. એનું દબાણ તો કે દ્રાવણનું દબાણ વધે અને નીચેના ભાગમાં દબાણ જે છે શું થાય છે દબાણ ઘટે. દબાણ શું થાય છે ઘટે. એટલે વધારે દબાણથી નીચે તરફ જે છે શું થાય વહન. સુક્રોઝ અહીંયા આવી ગયું પાણી એવું. સુક્રોઝ જે છે એ સક્રિય વહન દ્વારા કઈ બાજુ તો કે ગેસ આમાં થઈ અને મૂળમાં જે છે એ વપરાશે અને જમા થશે. ક્યાં ક્યાં સ્વરૂપે જમા થાય સેલ્યુલોઝ સ્ટાર અને શર્કરા સ્વરૂપે જે છે એ જમા થશે. તો હવે સુક્રોઝ જે છે એ ક્યાં વહન દ્વારા તો કે પાછું એટીપી ની મદદથી ક્યાં એવું તો કે મૂળ તરફ જે છે એ વહન પામી ગયું. ના શું થાય તો કે અહીંયા મૂળમાં વપરાય અને શું થાય સંગ્રહ થાય.
ત્યારે હવે અહીંયા જો ખાલી હું વીધું તો કે અહીંયા ખાલી હવે સુક્રોઝ વેગ્યું તો વીધું પાણી, હવે પાણી વીધું એટલે અહીંયા જળ ક્ષમતા કેવી થાય વધે, જળ ક્ષમતા વધે એટલે પાણી પાછું ક્યાં દાખલ થઈ જાય, તો કે પાણી પાછું જે છે એ ક્યાં દાખલ થઈ જાય, પાણી પાછું જળવાહકમાં જે છે એ દાખલ થઈ જાય, એટલે પાછું પાણી જે છે એ ઉપર તરફ જે છે એ થાય વહન પામવા માંડે. એટલે ખાસ યાદ રાખજો અહીંયા પેલા ખાલી સુક્રોજ હોય ત્યારે એનું આશ્રુદિદા બુધ હોય, પણ જ્યારે પાણી અંદર દાખલ થવા માંડે ત્યારે અહીંયા આશ્રુદિદા શું થાય ઘટી જાય, દ્રાવણ કેવું બનશે હાઇપરટોનિક દ્રાવણ બની જાય. પેલા ખાલી દ્રવ્ય જ હતું પણ હાઇપરટોનિક જેવું દ્રાવણ બનશે, પાણી જેમ જેમ અંદર દાખલ થતું જાય એમ એનો આશ્રુદિદાબ શું થાય ઘટતો જાય, આશ્રુદિદાબ ઘટે એટલે આશ્રુદિદાબ વધતો જાય અને એના લીધે દબાણ સર્જાશે, દબાણના લીધે જે છે નીચે તરફ જે છે વહન પામશે, નીચેનામાંથી પાછું નીચે સુક્રોજ આવશે એટલે સાથી કોષોમાં થઈ સક્રિય વહન દ્વારા જે છે એટીપીની મદદથી સિંક તરફ જે છે વપરાશે અને શું થાય ઘટશે. એટલે અહીંયા ખાલી બીજું પાણી, પાણી વધે એટલે જળ ક્ષમતા વધે આ બાજુ, તો કે વધુ જળ ક્ષમતાથી ઓછી જળ ક્ષમતા તરફ શું થઈ જાય વહન, એટલે પાણી પાછું જે છે જળવાહકમાં વહન થતું. હવે જ્યારે ઋતુ બદલે, જ્યારે પર્ણો જે છે ખરી જાય ત્યારે ઊંધી ક્રિયા થાય ને, ત્યારે શું થાય, તો કે ત્યારે ઊંધી ક્રિયા થાય એટલે વહન કેવું થઈ જાય દ્વિમાર્ગી, એટલે એટલું જે છે આ સમજવાનું છે. આની ઉપર જે છે આખી થિયરી છે, તો આપણે થિયરી જોતા જઈએ. સ્ત્રોતથી સિંકની જરૂરિયાત તરફ શર્કરાના સ્થાનાંતરણ કરવા માટે આવશ્યક સ્વીકૃત ક્રિયાવિધિને દાબ વહન કે દાબ પ્રવાહની પરિકલ્પના કહે છે. જેમ કે સ્ત્રોતમાં ગ્લુકોઝ સંશ્લેષણ થાય, ગ્લુકોઝ સંશ્લેષણ થાય કયા સ્વરૂપે, કાર્બોદિત સ્વરૂપે, તે સુક્રોજ એટલે કે ડાયસેકેરાઇડમાં પરિવર્તન થાય, એટલે કાર્બોદિતનું આપણે એમાં રૂપાંતરણ કર્યું હતું કે તો કઈ સુક્રોજમાં રૂપાંતરણ કર્યું, સુક્રોજમાં કઈ શર્કરા છે ડાયસેકેરાઇડ નોન રિડ્યુસ શર્કરા, ત્યારબાદ સુક્રોજ સાથી કોષમાં અને ત્યારબાદ સક્રિય વહન દ્વારા જીવંત વાહક પેશી એટલે કે અન્નવાહકની સાલની નલિકામાં વહન પામે છે. સ્ત્રોતમાં શર્કરા જેવા પદાર્થોમાં ભરાવો થવાથી આ ક્રિયા અન્નવાહકમાં કઈ સ્થિતિ સર્જે, અધિસાંદ્ર એટલે હાઇપરટોનિક જે છે સ્થિતિ સર્જે. પછી એનું જે નિકટવર્તી જળવાહકમાંથી પાણી આશ્રુતિ દ્વારા, એટલે કીધું હતું ને ભાઈ આ જે છે એ કઈ છે સાલની નલિકા, આ છે જળવાહક, એટલે અહીંયા હતું સુક્રોઝ, હવે અહીંયા હતું પાણી, અહીંયા વધશે એટલે પાણી કઈ બાજુ જાય અંદર તરફ ઉપરની બાજુ જે આપણે કીધું હતું, તો આશ્રુતિ દ્વારા પાણી અન્નવાહકમાં દાખલ થાય છે અને અન્નવાહકમાં દાખલ થયેલ શર્કરાને કારણે તેના અન્ય વિસ્તારમાં સાંદ્રતા કેવી હોય ઓછી હોય, આ વિસ્તાર તરફ કરતા અન્ય વિસ્તારમાં સાંદ્રતા ઓછી હોવાથી શર્કરાયુક્ત દ્રાવણ અન્નવાહકના વિસ્તાર તરફ વહન પામે છે. એટલે કયા વિસ્તાર તરફ, તો અહીંયા આપતા ભૂલી ગયા છે, ઓછા વિસ્તાર તરફ જે છે શું થાય છે વહન થાય, જેવો આશ્રુતિ દાબ સર્જાય છે તરત અન્નવાહક રસ નિમ્ન સાંદ્રતા વિસ્તાર તરફ વહન પામે છે. સ્ત્રોત તરફ આશ્રુતિ દાબ શું થાય છે ઘટે છે, અને કીધું હતું ને આશ્રુતિ દાબ શું થાય ઘટશે. આ ઘટના માત્ર સક્રિય વહન આવશ્યક હોય છે, આ ઘટનામાં કયું વહન આવશ્યક હોય છે સક્રિય વહન, જેથી શર્કરાઓ દૂર થાય, આશ્રુતિ દાબ ઘટે અને પાણી અન્નવાહકમાંથી એમાં દાખલ થઈ જાય, બહાર આવીને જલવાહકમાં જે છે એ દાખલ થઈ જાય છે. ટૂંકમાં અન્નવાહક શર્કરાના વહન સ્ત્રોતથી શરૂ થાય, જ્યાં શર્કરાઓ એક સાલની નલિકામાં સક્રિય વહન દ્વારા ભરાવો થાય છે, અન્નવાહકમાં આ ભરાવો એક જળ ક્ષમતા ઢોળાશની શરૂઆત કરે છે, જોકે અન્નવાહકમાં સામૂહિક વહનને સરળ બનાવે છે, સામૂહિક વહનને શું બનાવે સરળ, કારણ કે જળ ક્ષમતા ઢોળાશ એટલે શર્કરા જેવી આપણે અહીંયા જોઈ, તો કે અહીંયા આપણે જોઈ કે ભાઈ આ હતી અન્નવાહકો, આ હતી જલવાહકો, અહીંયા આવ્યું સુક્રોઝ, સુક્રોઝ આવ્યું એટલે એની જળ ક્ષમતા શું થાય ઘટશે, અહીંયા જળ ક્ષમતા શું થાય વધે એટલે પાણીનું વહન આ બાજુ થાય આ સ્ત્રોત દ્વારા,
હવે જો અહીં જરૂર ક્ષમતા ઓછી છે તો એનો sin s અથવા op કેવો થાય વધે ને sin s અથવા op કેવો થાય વધે પણ જેમ જેમ પાણી અંદર દાખલ થતું જાય એમ આ હું થાય તો કે આ ઘટશે અને ધીમે ધીમે જરૂર ક્ષમતાની વધે ને એના કારણે આ દ્રાવણ બની જાય દ્રાવણ કેવું બને તો કે હાઇપર ટોનિક દ્રાવણ જે છે એ બને છે અથવા અતિસાંદ્ર દ્રાવણ બને છે જે સામૂહિક વહનને શું બનાવે સરળ બનાવે છે હવે સુક્રોઝ પાછું ક્યાં આવી ગયું તો કે સુક્રોઝ જે છે અહીં આવી ગયું નીચેની બાજુ ને પાણી એટલે દ્રાવણ સુક્રોઝ વહી ગયું મૂળમાં અને બધું ખાલી અહીંયા જળ ક્ષમતા વધી જાય એટલે પાછું પાણી જળવાહકમાં ઉપર તરફ જે છે થાય અન્નવાહક પેશી સાલની નલિકાઓ દ્વારા બને છે ખાસ યાદ રાખજો મુખ્ય બે બંધારણીય ઘટક સાથી કોષો અને સાલની નલિકામાં વહન એમાં થાય સાલની નલિકામાં જે લાંબી સ્તંભ જેવી નલિકા ની રચના કરે છે જેના શેડેની દિવાલમાં શું આવેલો હોય છિદ્ર જેને સાલની પટ્ટિકા કહે છે જે કોષરસીય તંતુઓ સાલની પટ્ટિકાના છિદ્રમાં પ્રવેશે છે અને સતત તંતુમય રચના બનાવે છે એટલે છિદ્રમાં પ્રવેશી જાય એટલે છિદ્ર બધા કેવા થઈ જાય બંધ એટલે સીધો જે છે એ માર્ગ બની જાય જેનું પ્રવાહી સ્થિત દબાણ અન્નવાહકની સાલની નલિકામાં શું થાય છે વધે છે તે સાથે દાબ વહનની શરૂઆત થાય છે અને પ્રવાહી કે અન્નવાહક રસનું વહન અન્નવાહકમાંથી થાય છે આ દરમિયાન સિંક તરફ આવનારી શર્કરાને અન્નવાહક તરફથી સક્રિય રીતે અને શર્કરાના જટિલ સ્વરૂપને બહાર નીકળે છે અન્નવાહકમાં દ્રવ્ય પદાર્થની ઉણપ તરફ એક ઉસી જળ ક્ષમતા ઉત્પન્ન થાય એટલે અહીંયા પાણી જેવું વધ્યું છે અને આ સુક્રોઝ જે છે શું થયું બહાર નીકળ્યું અને પાણી અંતમાં જળવાહક પાસે જે છે આવે છે એટલે પાણી જે છે જળવાહકમાં દાખલ થઈ ગયું એક સામાન્ય જે છે પ્રયોગ આપેલો છે અલગ છે આ ટોપિક આજે નથી ગર્ડલિંગ જેને શું કહેવાય ગર્ડલિંગ એ પ્રયોગમાં શું કર્યું હતું કે ભાઈ એક પ્રકાંડ હતું એ પ્રકાંડને વલયાકાર અન્નવાહક દૂર ન થાય એવી રીતે વલયાકાર જે છે એ કાપો મૂક્યો અને પછી જોયું તો એ ભાગ જે છે એ વલયાકાર કાપો મૂક્યો ત્યાં શું થયું હતું ફૂલી ગયો એનો મતલબ એવો કે અન્નવાહકમાં જે છે એ ખોરાક શું થાય છે વહન થાય છે પછી એક આવશે પોટોમીટર અને પોરોમીટર એટલે એ બંને મીટર જે છે એ ખાસ યાદ રાખવાના છે તેનો પ્રયોગ ખોરાકના વહનમાં ભાગ લેતી પેશીને ઓળખી કરાય છે એટલે પેશી જે છે એને ઓળખવા માટે વૃક્ષના પ્રકાંડના સાલનો એક વલય આકાર અથવા રિંગ રૂપે અન્નવાહક સુધી સાવધાનીપૂર્વક દૂર કરાયો નીચે તરફ હવે ખોરાકનું વહન ન થવાને કારણે ભાગ જે છે થોડા અઠવાડિયા પછી ઊંચો ફૂલી ગયો આ પ્રયોગ સામાન્ય રીતે દર્શાવે છે કે અન્નવાહક પેશીમાં ખોરાકનું સ્થાનાંતરણ માટે જવાબદાર છે વહનની દિશા એક દિશીય અર્થાંત મૂળ તરફ આ પ્રયોગ તેમ સહેલાઈથી કરી શકો તો એટલે આપણે જે છે એ કરવાનું નથી પણ કરી શકીએ આ જે છે અહીંયા કે ફિગર દર્શાવેલી છે ફિગર ખાસ યાદ રાખજો ઘણી વાર જે છે નીટમાં આકૃતિ આપેલી હોય અડી કુસો આ સુંદા એટલે આખી ફિગરમાં જે છે બધા આપણે જે ઓલી ફિગર સમજાય એ પ્રમાણે જ આખી આ ફિગર છે એટલે આખી ફિગર જે છે એ યાદ રાખજો એટલે એટલું આ લેક્ચરમાં છે અહીંયા ચેપ્ટર જે છે એ શું થાય છે પૂરું થાય છે હવે ખાસ જે છે આપણે હવેનું ચેપ્ટર જે શરૂ કરવાનું છે એ ચેપ્ટરની થોડીક ચર્ચા કરીએ